सदानन्दाम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मै श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય બધાય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કોળન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર તેજ ગુણ વર્ણન નામના પ્રકરણની અંદર સ્વામી એમ લખે છે કે અગ્નિ અગ્નિ એક છે પણ એક અગ્નિ દુઃખને આપે છે જ્યારે એક અગ્નિથી સુખ થાય છે આગળ સ્વામી લખે છે એક અગ્નિ પચાવત અન્ન કુંવરૂ એક લગાવત લાય દુખ સુખ દોઈક એહ દોનુ ગુણ સબ ગાય અગ્નિ પચાવ તુવારૂ એક લગાવત લાય દુખ સુખ દોઈક દેખિ એહ દોનુ ગુણ સબ ગાય અગ્નિ જઠરા જે અન્નને પચાવી દે છે એ અગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે ભૂખ લાગે અને જમેલું અનાજ છે એને જઠરાગ્નિ પચાવે છે પણ જ બીજા સ્વરૂપે લાઈ પણ લગાડે છે એટલે દજાઈ પણ છે જેને આપણે ગઈકાલે પણ થોડું સમજ્યા હતા આગળ જે સ્વામી લખે છે એક ગુમર ગર ધૂંધવે અરુ એક કરત ઉજાસ વોહી ન ભાવત અંતરે વોહિ સે હોતહુલાસ એક ગુમર ગર ધૂંધવે અરુ એક કરત ઉજાસ ધુમાડો કરે ધૂંધી મારે ધુમાડો ક્યારે થાય જ્યારે અગ્નિ હોય ત્યારે ધુમાડો 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 ઘરમાં થાય જૂના જમાનો તમે તો બધાએ જોયો જ છે લીલા લાકડા હોય અને ચૂલામાં જો લીલા લાકડા નાખી દીધા હોય હરખા હુકાયા ના હોય અને પછી એને જ્યારે રસોઈ માટે પ્રગટાવે ત્યારે શું થાય ધુમાડો થાય અને ધુમાડો થાય એ ધુમાડો આખા ઘરની અંદર ફેલાઈ જાય તે ઘરની અંદર કોઈને ગમે નહીં પણ જો એ જ લાકડું સૂકવું હોય અને સારી રીતે બળતું હોય તો જે રસોઈ થતી હોય એની સુગંધ આખા ઘરમાં જતી હોય દરેકને એનાથી સુખ થતું હોય કે હાલો ભાઈ હમણાં રસોઈ થશે ને જમી લેશો એક અગ્નિ પ્રકાશને આપવાવાળો છે એક અગ્નિ ધુમાડાને આપવાવાળો છે અગ્નિ એકનો એક જ છે પરંતુ એ અગ્નિ જ્યારે લીલા લાકડામાં હોય ત્યારે ધુમાડો કરે છે સૂકા લાકડામાં હોય ત્યારે પ્રકાશ આપે છે અનાજ રાંધી આપે છે સુખરૂપ થાય છે આપણું જીવન પણ સમજણ વિના લીલા લાકડા જેવું હોય છે જેના કારણે આપણે તો ધુમાડો ખાતા જોઈએ પણ બીજા કેટલાયના જીવનમાં ધુમાડો નાખી દઈએ આપણે તો ધુમાડામાં જીવતા જ હોઈએ પરંતુ કેટલાયને ધુમાડાની અંદર જીવતા કરી દઈએ આપણે તો ધુમાડાથી બળતા જ હોઈએ આપણી આંખો તો બળતી જ હોય આપણને તો દેખાતું જ ના હોય આપણને અંધકારમય બધું દેખાતું હોય ધુમાડો થઈ જાય ત્યારે ધુમાડાની અંદર કશું સ્પષ્ટ ન દેખાય આંખો બળે ગુંગળામન પણ થાય એ બધું જ થતું તું લાકડાને લીલા લાકડાને થતું તું પણ એ લીલા લાકડાએ આખા ઘરમાં ફેલાવી દીધું એમ સમજણ વિનાનો સત્સંગ લીલા લાકડા જેવો છે એ કોઈ દિવસ સરખી રીતે સળગી ન શકે સરખી રીતે બળી ન શકે રસોઈ પણ સરખી ના રાંધી શકે લીલા લાકડા હોય તો રસોઈ હરખી રંધાય નહીં કાચું જ રહે કાચું જ રહે કારણ કે એનો તાપ જ ના લાગે એ અગ્નિ છે પણ ધુમાડો કરવા માટે જ એ અગ્નિ છે નહીં કે રસોઈ પકાવવા માટે ઘણાના સ્વભાવ એવા હોય છે પોતે ધુમાડામાં હોય ને બીજાને બીજાને ધુમાડામાં નાખી દે રામાયણની અંદર બહુ સરસ કથા છે જે આપણા જીવનની અંદર ઘણી વખત આપણને સમજણ માટે કામ લાગે એવી છે રામાયણની અંદર એમ કીધું છે કે રાજા દશરથે રામના રાજ્યાભિષેક માટે સમગ્ર પ્રજાજનોની સમક્ષ રજૂઆત કરી છે કે મારે રામને આ રાજ્ય સોંપવું છે અગ્રણી લોકોને પૂછ્યું છે આખા અયોધ્યાને પૂછ્યું છે હું રામને યુવરાજ પદ આપવા ઈચ્છું છું તમારો શો મત છે નાગરિકો બોલે અમારા મોટા ભાગ્ય છે અમે ઘણા સમયથી ભગવાનને પ્રાર્થના કરીએ છે કે અમારા રાજા રામ થાય એવી તમે અમારી પર કૃપા કરો એટલે બધાય બાજુથી રામ માટે પોઝિટિવ સમાચાર હતા હકારાત્મક સમાચાર હતા બધા માતા કૌશલ્યા કઈ કઈ બધા એની અંદર એગ્રી હતા કોઈને કોઈ પ્રોબ્લેમ નહોતો આ રામના અભિષેકના સમાચાર વીજળીની માફક રાજ્યમાં બધે ફેલાઈ ગયા અયોધ્યા પુરીમાં મહાસાગરની માફક બધી જગ્યાએ આનંદ 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 થઈ ગયો ઘરો પર અને દુકાનો પર બધે તોરણો બંધાવા લાગ્યા વશિષ્ઠ મુનિએ રામ પાસે આવીને કહ્યું મહારાજાએ તમને યુવરાજ પદ આપવાની તૈયારી કરી છે આ સાંભળીને રામ દિલગીર થઈ ગયા આખા અયોધ્યાને આનંદ છે પણ રામ દિલગીર થયા ત્યારે રામે દિલગીરીપૂર્વક ગુરુને કહ્યું તમે મારા પિતાને સમજાવો મારા પિતાએ મને એકલાને સર્વ રાજ્ય આપવાનો નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી મારા ત્રણેય ભાઈઓ મારાથી ચડે એવા ગુની છે ભરત લક્ષ્મણ શત્રુઘ્ન એમને રાજ્ય આપવાનું મારા પિતા કેમ કંઈ વિચારતા નથી મને એકને આખું રાજ્ય અને બીજાને કંઈ નહીં એ અયોગ્ય ગણાય આવો વિચાર રામ સિવાય બીજાને આવે નહીં આવી રીતે વાતચીત થઈ છે પણ આ રામને રાજ્ય સોંપવાના છે એ સમાચાર બધાઈને આનંદ થયો પણ પેલા ચોરને જેમ ચંદ્ર ના ગમે એવી રીતે દેવોને રામનો અભિષેક ગમતો નથી એટલે દેવોએ સરસ્વતીને બોલાવીને કહ્યું કે રામ વનમાં જાય એમ કરો વિચાર ના કરો જલ્દી જાઓ અને દેવોનું કામ કરો દેવો પોતાનો સ્વર્ગ સાચવવા રામને વનમાં મોકલવા તૈયાર થયા દેવોને ધનમાં પ્રેમ છે એવો રામમાં પ્રેમ નથી એટલે જ તુલસીદાસજીએ એવું લખ્યું નીચી કરતું દેખી ન સખી પરાઈ વિભૂતિ દેવોનો નિવાસ તો ઊંચે છે પણ એના કર્તવ્ય બહુ નીચા છે આવું તુલસીદાસજીએ લખ્યું છે પારકી વિભૂતિને દેવો જોઈ શકતા જ નથી દેવોના દેવોમાં કામનાઓ ભરી હતી તેથી તેમને દુષ્ટ વિચાર આવ્યો આવો વિચાર એટલા માટે જ આવે એમને દેવોનો પક્ષ લઈને રામને વનમાં મોકલવા સરસ્વતી અયોધ્યા ગયા પોતાનું ચાતુર્ય રામને વનવાસ અપાવવા વાપર્યું મંથરાની બુદ્ધિ ફેરવી નાખી એકને જ પકડવાનું ને એક લાકડું લીલું કરવાનું મંથરાની બુદ્ધિ ફેરવી સરસ્વતીએ રામને વનવાસ અપાવ્યો તેથી લક્ષ્મીને સરસ્વતીને વેર થઈ ગયું તે દિવસથી જ્યાં સરસ્વતી હોય ને વિદ્વાન હોય ને ત્યાં લક્ષ્મી ના હોય વિદ્વાનો પાસે લક્ષ્મી ના હોય લક્ષ્મી હોય ત્યાં વિદવત્તા ના હોય આવું થઈ ગયું મંથરાની બુદ્ધિ ફેરવી મંથરાની જીભમાં સરસ્વતી બેસી ગયા પછી મંથરા કઈ કઈ પાસે જઈને કપાળે હાથ મૂકીને બેઠી આ જો આ લીલું લાકડું ધુમાડો કરે અને બીજાની આંખમાં પણ ધુમાડો આપે કઈ કઈ કે તું ઉદાસ કેમ છે મંથરા કે ભરત મોસાળ છે અને અહીં રામના અભિષેકની તૈયારી થાય છે મને લાગે છે વિધાતા જે કૌશલ્યને અનુકૂળ થયા છે તમને પ્રતિકૂળ થયા છે ધુમાડો છોડ્યો આ ધુમાડો છોડ્યો અગ્નિ જો કઈ કઈ કે મંથરા હવે જો બોલવામાં આગળ વધીશ તો તારી જીભ ખેંચી કઢાવીશ ચૂપ થઈ જા મોટાભાઈ સ્વામીને નાનો ભાઈ સેવક થાય તો રઘુકિન રઘુકુળની રીતિ છે રામને કૌશલ્યા જેવો જ મારામાં પ્રેમ છે મેં પરીક્ષા પણ કરી જોઈ છે મને રામ જેવો પુત્ર અને સીતા જેવી વહુ જન્મો જન્મ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કઈ કઈની બુદ્ધિમાં ધુમાડો હજુ ગયો નહોતો પણ લીલું લાકડું બહુ ખતરનાક હોય છે સમજણ વિનાનો વ્યક્તિ બહુ ખતરનાક હોય છે જેની વાત સાંભળવાથી જેની પાસે બેસવાથી જેને જોવાથી આપણા હૃદયમાં ઉદ્વેગ થઈ જાય આપણા મગજમાં અંધાધૂંધી વર્તવા લાગે આપણી ભક્તિની અંદર નિરસપણું આવવા લાગે આપણને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ ખૂટવા લાગે શ્રીજી મહારાજ કહે છે એનાથી દૂર રહેવું એવી મંત્રાવૃત્તિને પણ ઓળખવી જોઈએ આપણા જીવનમાં જેનાથી આપણું ભક્તપણું જતું રહે જેનાથી આપણું સંત પણ જતું રહે એવાનું સંગ હરગી નહીં ક્યારેય નહીં શાસ્ત્રો ના પાડે છે જેનાથી આપણે સવારમાં પૂજા કરતા હોય પૂજા સરખી ન થાય આપણે માનસી કરતા હોય માનસી સરખી ન થાય આપણે ભજન કરતા હોય આપણું એવા લીલા લાકડા રૂપી અનસમજનવાળા વ્યક્તિઓથી જગતથી હંમેશને માટે દૂર રહેવું દૂર રહેવું જેને સુખેથી ભગવાન ભજવા છે જેને અક્ષરધામને પામવું છે એને આ વાતને જીવન પર્યંત મૃત્યુ સુધી ધ્યાનમાં રાખવી મૃત્યુ સુધી જ્યાં સુધી આ શરીરની રાખ ન થઈ જાય ત્યાં સુધી ધ્યાનમાં રાખવી કઈ કઈની તાકાત અત્યારે પોઝિટિવ છે પણ અતિશય લીલા લાકડા રૂપી મંથરાનો સંગ કરે પછી જોજો શું થાય છે કઈ કઈ કહે છે હું ભરતના સમ ખાઈને તને સત્ય કહું છું હર્ષના સમયે શોકનું કારણ શું કપટ છોડીને કે મંથરા કે તમે મારી જીભ તો ખેંચી લીધી છે છતાં બીજી જીભે કહું છું બીજી જીભે કહું છું સાચી વાત તમને કડવી લાગે છે વિધાતાએ મને પરવશ કરી છે રામ રાજા થાય કે ભરત રાજા થાય એમાં મને કંઈ લાભ નથી હું તો દાસી મટીને રાણી થવાની નથી તમારું અહિત થતું જોઈને મારાથી બોલી જવાયું તો માફ કરશો લીલા લાકડા રૂપી અણસમજનવાળું હંમેશા આપણો હિતેચ્છું થઈને આવતો હોય કે મારે તો તમારું હિત કરવું છે એટલે કહું છું મારે તમારું અહિત કરવું નહીં મારે તમારું હિત કરવું છે મંથરાને કઈ કઈએ ખખડાવી તોય મંથરા શું કહે છે આ તો મને તમારી અંદર હિત છે ને અને તમારું અહિત ના થાય એટલે હું તમને કહું છું તમને રામ પ્રિય છે એ વાત આવે ગઈ એ બધું હતું પણ હવે બધું ગયું સાંભળો સમુદ્ર અને પહાડો સહિત સમગ્ર પૃથ્વીનું રાજ્ય જ્યારે રામને મળશે અને તમે તમારા પુત્ર ભરત સાથે પરાભવ પામશો અને કૌશલ્યાની આગળ દિન થઈને તમારે રહેવું પડશે પહેલાના દિવસો હવે ચાલ્યા ગયા માનો સમય ફરે ત્યારે મિત્ર પણ દુશ્મન બને છે એનું હું તમને એક ટૂંકું દ્રષ્ટાંત આપું મંથરાને જ્ઞાન થઈ ગયું બોલો જ્ઞાનીની જેમ વાતો કરે છે કઈ કઈ પાસે સૂર્ય અને સૂર્યમુખી કમળને પરસ્પર મૈત્રી છે બરાબર ને સૂર્યમુખી હોય એ આમ સૂર્યની સામે હોય ત્યારે આમ ખીલે અને સૂર્ય હાથમે ત્યારે બિડાઈ જાય છે કમળ છે ને કમળ એમ કરે ને સૂર્ય ઉગે ત્યારે કમળ ખીલે છે કઈ કઈને કે સાચી વાત કઈ કઈ કે હા સૂર્ય હાથમે ત્યારે કમળ બિડાઈ જાય છે બરાબર ને કેવું હેત છે બેયને બંને વચ્ચે આવી મૈત્રી છે પણ જ્યારે કમળની લતાના કોઈ મૂળ ઉખાડી નાખે ને ત્યારે એ જ સૂર્ય કમળને સૂકવી નાખે છે માટે પડતી આવે ને ત્યારે મિત્ર પણ દુશ્મનનું કામ કરે કઈ કઈ આપતકાળમાં પોતાના પગ પણ ચાલતા બંધ થઈને દુશ્મનના હાથમાં સોંપે છે અગ્નિ વાયુનો મિત્ર છે સંસ્કૃતમાં એને મરુત સખા કહેવાય છે મરુત એટલે પવન મરુત સખા એવું કહેવાય છે અગ્નિ વાયુનો મિત્ર છે મરુત એટલે અગ્નિ એ અગ્નિ વાયુનો મિત્ર છે વાયુ અગ્નિનો મિત્ર છે એ વાત સાચી છે અગ્નિ વાયુનો મિત્ર છે અને વાયુ અગ્નિનો મિત્ર છે કારણ કે અગ્નિ હોય ચૂલો હોય તો શું કરવું પડે પહેલાં ફોક મારવી પડે ને એમ કરે ને ભૂંગળિયું રાખે ને ફૂંક મારે ત્યારે પ્રગટે અને જેટલો પવન વધારે હોય જલ્દી પ્રગટે પહેલાં તો આ ચૂલાઓ પર રસોઈ થતી ને ત્યાર પછી લોકોએ સિસ્ટમ ગોઠવી દીધી હતી કે આમ પવન લાગ્યા કરે એક બાજુ પર આમ હાથથી કંઈ ને પવન લાગે એવું બધું થોડું થોડું જોયેલું અને એનાથી અગ્નિ વધારે પ્રગટેલો રહે હવે બંને પરસ્પર મિત્ર છે આ વાત તો સાચી જ છે પણ અગ્નિનો મોટો ભડકો હોય એને વાયુ ઉત્તેજિત કરે છે પણ અગ્નિ દીવા જેવો જ્યારે કૃષ બને ને ત્યારે એ જ વાયુ દીવાને ઓલવી નાખે છે મૃગને શિકારી બાન મારીને ઘાયલ કર્યું હોય પછી મૃગ ભાગીને સંતાઈ ગયું હોય તો જે લોહી દ્વારા હરનું જીવે છે એ જ લોહીના ટીપાઓ દ્વારા પારધી એ હરનું જ્યાં છુપાયું હોય ત્યાં જઈને એ હરનાને પકડે છે જે લોહી એને શક્તિ આપવાનું ને દોડવાનું કામ કરતું હતું એ જ લોહીએ એને મારવાનું કામ કર્યું કઈ કઈને મંથરાએ આટલું જ્ઞાન આપ્યું હવે સાંભળો રાણીબા કૌશલ્યા તમારી જળ ઉખાડવા માગે છે ઉપાય રૂપી વાળ કરીને તમારી જળ સાચવી રાખો માજી તમે પવિત્ર છો તેથી તમે સૌને પવિત્ર દેખો છો તમે સારા છો ને કઈ કઈ એટલે તમને બધાય કેવા દેખાય છે સારા હવે આવી વાતો કરે કોને ધુમાડો ના થાય થાય જ આપણને કોઈ એકવાર પંપ મારે ને કે તમે તો બહુ હારા ને બહુ મોટા ને તમે તો પણ કેટલું કર્યું ને તમે તો કેવા નામ તેમ કરે ને એટલે આપણને એમ જ થઈ જાય કે મારો આ હિતે છે કોઈ આપણા વખાણ કરે એટલે આપણો હિતે નથી કોઈ આપણી વાહ કરે એટલે આપણો હિતે નથી કોઈ દિવસ જીવનની અંદર આવી ભૂલ કઈ કઈ જેવી ન કરવી કે કોઈ આપણું અહિત કરવા માટે આપણને લોલીપોપ આપી દે ને આપણે અહિત થઈ જાય આપણને ગોળી ચૂસવાની આપી દે કાં તો નાનું છોકરું છે એક ગોળી ચૂસાડો તો માન રૂપીને થોડા વખાણ રૂપીને થોડી વાહવા રૂપી એટલે હમણાં ઝેર ઉતારી જશે એવું કોઈ દી ના કરવું સાવધાન રહેવું સાવધાન આપણે કોઈના જીવનમાં ધુમાડો કરવો નહીં અને આપણા જીવનની અંદર ધુમાડો કરવા માટે કોઈ આવે તો એને હરગીસ ચલાવવું નહીં એવા લાકડાને ઘરની બહાર દૂર મૂકી આવવું કે ધુમાડો જ ના થાય દૂર મૂકી આવવું ધુમાડો થાય ને ત્યારે આપણે ઓલા કપૂરની આરતી કરીએ કપૂરથી આરતી કરીએ મહાપૂજામાં છેલ્લે અને આરતી કરીને પછી એ કપૂરવાળી આરતી હોય એને ક્યાં મૂકવા જાઓ છો ઘરની અંદર કોઈ રાખે છે ધુમાડો થાય પછી કપૂરથી જ આરતી કરી પણ પછી એને બહારના યાર્ડમાં મૂકી આવે કારણ કે ધુમાડો બહુ કરે એટલે માટે ધુમાડો જીવનમાં કરવો નહીં કોઈના જીવનમાં ના કરવો આપણા હૃદયમાં પણ ના કરવો કારણ કે એનાથી ભગવાનનું સુખ જાય છે ભગવાનની ભક્તિ થતી નથી અને બીજાના જીવનમાં પણ ધુમાડો ન કરવો આપણા જીવનમાં કોઈ યુક્તિપૂર્વક ધુમાડો કરવા આવે તો ધુમાડાને લેવો નહીં ધુમાડાનો અર્થ જે થાય આપણને ભગવાનમાં શંકા કુશંકા થવા લાગે આપણી ભક્તિ પાછી પડવા લાગે આપણો વૈરાગ્ય પાછો પડવા લાગે આપણો ત્યાગ પાછો પડવા લાગે આપણને ભગવાનમાં હેત છે એ ઓછું થવા લાગે આપણને સત્સંગમાં હેત છે એ ઓછું થવા લાગે આપણને કરથા વાર્તામાંથી આપણે નીરસ થવા માંડીએ આપણને કલ્યાણના માર્ગે ચાલવામાં માયકાંગલું કાયરપણું લાગવા લાગે આ જ ધુમાડો છે એ ધુમાડો અનેક રૂપિયા આવતો હોય છે અનેક રૂપિયા આવતો હોય છે આપણા જીવનમાં એવા ધુમાડાથી દૂર રહેવું તમારો પરિવાર છે તમે સુખેથી ભજન કરો છો તમે સુખેથી એકાબીજા સાથે હળી મળીને રહો છો અને તમારા હૃદયની અંદર એવો ધુમાડો પેદા થાય કે જે ધુમાડાથી તમારો એક ખીલેલો પરિવાર એ છીનભીન થતો હોય એવા ધુમાડાથી હરગીસ દૂર રહેવું એવું ધુમાડો કરવાવાળાથી પણ હરગીસ દૂર રહેવું અને ધુમાડો કરવાવાળો દૂરનો ન હોય સમાજની અંદર જ પડ્યો હોય સત્સંગને મધ્યે જ હોય પરિવારમાં જ હોય તમારા પરિવારમાં જ હોય મંથરા કાંઈ અયોધ્યાની બહાર હતી મંથરા અયોધ્યાની અંદર હતી અયોધ્યાની અંદર એટલું નહીં રાણી વાસમાં રહેતી હતી દૂર નહોતી રહેતી માટે લીલા લાકડાથી સાવધાન આપણા જીવનમાં જેટલું આવું લીલા લાકડા પણ હું મંથરાવૃત્તિઓ પડ્યો એને ને કાઢીએ ભગવાનને રાજી કરવા કાઢીએ કોઈને જો આપી શકીએ તો પ્રકાશ આપીએ કોઈને આપી શકીએ તો યથાર્થ યથાર્થ એના ચૂલાનું લાકડું બનીને એના જીવનમાં કાંઈ સુખ જેમ પેલું પાકેલું અનાજ કોઈને શક્તિવર્ધક થાય છે એમ આપણે બળીને કોઈકને ભગવાનના માર્ગે ચાલવાની કલ્યાણના માર્ગે ચાલવાની એના પરિવારમાં સુરત ભાવથી રહેવાની શક્તિ આપીએ તો ભલે અને એવી શક્તિ ન હોય અને જો આપણે લીલા લાકડા જેવા હોય તો દૂર પડ્યા રહીએ પણ કોઈના જીવનમાં કોઈના પરિવારમાં ધુમાડો ન કરીએ સાવધાન બનીએ ભગવાનનો કુરાજીપો થાય છે કુરાજીપો થાય છે ઘણી વખત આપણે ભગવાનના ભક્ત હોઈએ પરંતુ આપણને ઘણી વખત ખબર નથી હોતી કે મારા જીવનમાં ધુમાડા વૃત્તિઓ કેટલી પડી છે સંશોધન કરવું પડે આપણું જીવન એક લેબ છે એક લેબ છે જેમ કોરોના વાયરસની વેક્સિન ગોતવાની છે એમાં ધુમાડા વૃત્તિ એ કોરોના વાયરસ જેવી છે પહેલાંની વેક્સિન તો કદાચ એક વર્ષે બે વર્ષે ચાર વર્ષે મળી જશે પણ આ આપણા મગજમાં પડેલા ધુમાડા હૃદયમાં પડેલા ધુમાડાની વૃત્તિ આની વેક્સિન એક કેવળ આપણી અંતરદૃષ્ટિ ભગવાનના રાજીપો મેળવવા સિવાયની વૃત્તિ વિના મળતો નથી ટળતો નથી એની વેક્સિન આ એક જ છે એનાથી દૂર રહેવું બસ કઈ કઈને કહે છે માજી તમે પવિત્ર છો એટલે બધા તમને પવિત્ર લાગે રાજાના પરિચયમાં હું રહું છું તેથી મને જણાવ્યું છે કે રાજા મોઢે મીઠા છે આવેલો પતિવ્રતાને હવે દશરથ રાજાનું યાને ઝેર નાખવાનું ચાલુ કર્યું મનમાં બહુ મેલા છે રાજાને તમારા ઉપર પ્રેમ છે તેથી કૌશલ્યાને તમે આંખના કણાની માફક ખટકો છો એમ કહીને મંથરા કહેવા માંડી ઉત્તાનપાદ રાજાને સુરૂચિન સુનુતિ બે સ્ત્રીઓ હતી ઉત્તાનપાદને પોતાની પટરાની સુરુચિના પુત્રને ગાદ્યે બેસાડવાની ઈચ્છા હતી એ જાણીને તરત સુનિતિના પુત્ર ધ્રુવને વનમાં જવું પડ્યું સુરૂચિની દાસી થઈને સુનિતિને રહેવું પડ્યું હતું આવા આવા અનેક શોકોના દ્રષ્ટાંત આપીને મંથરાએ કઈ કઈનું હૃદય વલોવી નાખ્યો દૂધપાકમાં જેમ ઝેર પડે ને અને દૂધપાક જેમ ઝેર મય થઈ જાય અને નિરુપયોગી થઈ જાય એવી રીતનું મંથરાએ કઈ કઈનું હૃદય દૂષિત બનાવી દીધું હાવ દૂષિત બનાવી દીધું પછી કઈ કઈ મંથરાને કહે મંથરા તું જ એક મારું હિત ઈચ્છે છે ધુમાડો લાગી ગયો ધુમાડો લાગી ગયો કોઈ આપણા થોડાક વખાણ કરે ને પંપ મારે ને ઓ પણ તમે તો કેટલું કર્યું ને કેટલી સેવા કરીને કેટલી ભક્તિ કરીને તમે તો આમ કર્યું હતું નામ આમ કર્યું હતું ને આમ કર્યું હતું બધું આપણે કર્યું હોય સત્સંગમાં કર્યું હોય તો આપણા કલ્યાણને અર્થે કર્યું હોય કોઈ માટે કાંઈ કર્યું નથી આપણે કર્યું કંઈ પણ કર્યું સત્સંગને અર્થે કર્યું આપણા કલ્યાણને અર્થે કર્યું પરિવારમાં કંઈ કર્યું હોય તો તમે તમારી ફરજ સમજીને કર્યું હોય ને ફરજ સમજીને કર્યું છે પણ એની અંદર કોઈ આપણને ખોટો પાવર ચડાવીને ખોટા રસ્તે ચડાવી દે એવું ક્યારેય ના કરું કઈ કઈ મંથરાને કે મંથરા તું જ એક મારું હિત ઈચ્છે છે તારા સિવાય અત્યારે મારું કોઈ નથી હવે મારે સૌ ઉપાય કરવો એક જ આવે તારા સિવાય કોઈ મારું છે નહીં બોલો જેનો રામ આધાર હતા એ કઈ કઈને આધાર મંથરા થઈ ગઈ જ્યારે આપણો આધાર આવા ધૂંધલા લાકડા થાય ત્યારે ચોક્કસ આપણા જીવનનું પતન થાય માટે આધાર ભગવાનને બનાવવા આધાર ભગવાનને રાખવા આધાર ભગવાનના મહામુક્તોને રાખવા આધાર સસ્ત્રોને રાખવા આધાર ભગવાનને એકાંતિક સંતો ભક્તોને રાખવા આધાર તરીકે જે મા બાપે ઉછેરીને તમને મોટા કર્યા છે જેને પેટે પાટા બાંધ્યા છે જે માએ પોતાનું અસ્તિત્વ ખોયું છે જે માં પૃથ્વી પર તમે આવતા પહેલાં નવ નવ મહિના પહેલાં તમને ઓળખતી હતી એ મા અને જે બાપે પોતાના પેટે પાટા બાંધીને ભણાવ્યા ગનાવ્યા જે કાંઈ એને કર્યું છે એવા મા બાપ એને હૃદયમાંથી ગૃહસ્થાશ્રમના ભક્તોએ ક્યારેય ભૂલવા ન જોઈએ કાઢવા ન જોઈએ કોઈ એવો હિતેચ્છુ નથી આપણો કે જેટલું એને હિત કર્યું હોય આવો વિચાર કરવો જોઈએ કે મને શું પૂછો છો હવે બોલ તું જ મારો આધાર છે તું કહે તો તારા વચનથી કૂવામાં પડું કઈ કઈના વચન છે આ કૂવામાં પડું કહે તો પ પતિને ત્યાગી દઉં અને પુત્રને પણ ત્યાગું તું કે તો આટલો બધો કંટ્રોલ લીલા લાકડાના હાથમાં જાય ને ત્યારે પતન થાય મંથરા કે મને શું પૂછો છો પોતાનું હિતાહિત તો પશુ પક્ષી પણ જાણી શકે છે એમ કહીને બોલી તમને એટલી ખબર નથી સિંહાસન ઉપર તો એક જ વ્યક્તિ બેસશે રામ રાજા થશે પછી ભરતનો સર્વ અધિકાર જતો રહેશે પછી તમે ગુમ્યા કરજો અને સૌભાગ્યનો મધમાં અત્યાર સુધી કૌશલ્યાની સાથે દુર્વ્યવહાર જ કર્યો છે તમે રાજમાતા થયા પછી કૌશલ્યાજી એનો બદલો લીધા વિના રહેશે ખરા માટે એવો ઉપાય કરો રામ વનમાં જાય અને એના સ્થાન ઉપર ભરતનો અભિષેક થાય હવે વિચાર કરવાનો સમય રહ્યો નથી આજની રાત ગઈ કાલ તમારી નથી કારણ કે હવાર તો રાજ્ય અભિષેક છે રાજા રામના સોગંદ લઈને માગવાનું કે પછી જ માગજો રાજા દશરથ પાસે બધું આને ફોર્મ્યુલા તૈયાર કરી આપી બોલો આ મંત્રાવથી તો બધું તૈયાર કરી આપે અગાઉથી હિતે જ છે ને હિતે જ શું છે આમ કહીને કઈ કઈ પાસે રામને વનમાં મોકલવાનું નક્કી કરાવ્યું અને પછી આ બાજુ ઉપર કઈ કઈ કુબડીના વખાણ કરીને કોપ ભવનમાં જઈ અને કોપનો સાથ સજીને સૂતી ભવન કોપ આમ ગુસ્સે થયા હોય ને ઉદાસ હોય ને એવું કોપ ભવન એમાં જઈને સૂતી રાજા કઈ કઈ પાસે આવે છે કેમ રાની રિસાઈ ગયા છે કઈ કઈને ક્રોધિત જોઈને રાજાને દુઃખ થયું પૂછ્યું મંગળ સમયે કેમ રિસાની છે કેટલું મંગળ વાતાવરણ છે આખું અયોધ્યા રાજી બધાય રાજી તું કે તારો શત્રુ દેવ હોય તો એને પણ મારી શકું તેમ છું રાજા દશરથ કે છે નર નારીની તો ગણતરી સી તારા મુખ ચંદ્રને વિશે મારું મન ચકોરની માફક રમે છે માટે મારા સ્વભાવને તો તું જાણે જ છે માટે પ્રજા પરિવાર બંધુ ધન પુત્રો પ્રાણ સર્વે તારા તારા જ છે કપટથી કહેતો તો જન્માંતરમાં કરેલા પુણ્યના સમ રામના સમ આવું દશરથ રાજાએ રામના સમ પણ કઈ કઈ પ્રત્યેનો પ્રેમ બતાવવા માટે ખાધા છે રામના સમ ખાઈને કઈ કઈને દશરથે કહ્યું તારે માગવું હોય તે માગ રામને ગાદી આપવાની તારી ઈચ્છા હતી એ તો મેં પૂરી કરી કઈ કઈ પણ એમાં સંમત જ હતા હવે બીજી તારી ઈચ્છા છે કઈ કઈ કે બે વરદાન લેના છે તે આપો તોય બસ મારે બે વરદાન લેવાના બાકી છે એ આપો ને તોય ઘણું છે રાજા કે બેના ચાર માગ ખુશ હતા ને જ તો રામને કાલે ગાદી બેસાડવાના છે એટલે રાજા નથી જાણતા કે બે વરદાન કેટલા મોંઘા છે બેનું મૂલ્ય ચૂકવો તો મરણ થશે પણ આ બધું ધૂંધ્યું શેખો ને મંથરા અધ બળેલા લાકડાએ રાજા કે તને મારો વિશ્વાસ નથી માગતા શંકા કરવા બે સેવે છે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાહુ બરુ વચન ન જાય આ કહેવત બહુ પ્રખ્યાત છે સદાને માટે રઘુકુળની રીત તો તને ખબર જ છે માટે માગ ત્યારે રામ માટે અભિષેકની તૈયારી કરી છે એ જ સામગ્રીથી મારા કઈ કીધું કીધું દશરથ રાજાને કે તમારી સત્યની પ્રશંસા રામના શપથ લીધા આવું રાજ કઈ કઈ જાણ્યું ત્યારે કઈ કઈ બોલ્યા કે આવે વર માગું રામને માટે અભિષેકની જે સામગ્રી તૈયાર કરી છે એ સામગ્રીથી મારા ભરતનો રાજ્યાભિષેક થાય આ પહેલું વરદાન અને બીજું ચૌદ વર્ષ સુધી તપસ્વી વેસે રામ વનમાં રહે નવ પંચ ચ રામો એ સાધુ બનીને વલકલ વસ્ત્ર પહેરીને જંગલમાં ફરે મને પ્રસન્ન થઈને બે વર આપ્યા હતા આ બે વર માગું છું દશરથનું રાજ્ય કઈ કઈનું જ રાજ્ય હતું રામ પણ તેને કૌશલ્ય માતા સમાન માનતા છતાં કૈકઈના મગજની અંદર મંથરાએ જે તૃષ્ણા ભરી છે એના કારણે કઈ કઈની બુદ્ધિ ફરી ગઈ છે કઈ કઈ ન માગવાનું માગ્યું નેત્રો બંધ કરીને કપાળ ઉપર હાથ મૂકીને દશરથ રાજા શોક કરે છે કે આ આભાગનીએ શું માગ્યું ત્યાં સુધી લખ્યું છે કે રાજા દશરથ કઈ કઈના પગ પકડે છે અને પોક મૂકીને રડે છે કે તું મારી પાસે બીજું માગ તું કહેતી હોય તો મને વાંધો નથી ભરતને હું રાજ્ય અભિષેક કરીને ગાદીએ બેસાડું પણ રામને તું ચૌદ વરસ વનમાં મોકલવાનું કહે છે એ તો તું પાછું લે જ લે અને ત્યારે કઈ કઈ જે દશરથને ખખડાવે છે કે તમે રાજા થઈને હું સ્ત્રીની જેમ રડ્યા કરો છો કે મારા પગ પકડો છો ના દેવું હોય તો ના પાડી દો વચન આપ્યું છે તે કહી દો કે મારાથી નહીં બને આમ કઈ સવાર પડી ગયું છે સવાર અને આ બાજુ તો શરણાયુ ઢોલ દુદુંબી વાગવા મળ્યા કે ભાઈ રામનો રાજ્યાભિષેક છે પણ રાજા દશરથ પધાર્યા નથી શું કારણ છે મંત્રી આવ્યા રાજા તો કોપ ભવનની અંદર અને ત્યારે રાજા તો કાંઈ બોલી જ નથી શકતા પણ કઈ કઈ કહે છે રામને અત્યારે અત્યારે બોલાવો કે રાજા બોલાવે છે રામ આવ્યા રામ માતા પિતાને પ્રણામ કરીને કહે છે બોલો રાજા દશરથ તો બોલી જ નથી શકતા કેમ પિતા આટલા દુઃખી છે કેમ વ્યથિત છે ત્યારે કઈ કઈ કે પિતા એટલે દુઃખી છે કે મેં એમની પાસે વરદાન માગ્યા છે પણ એ વરદાન પૂરા નથી કરી શકતા તને કહી નથી શકતા તને ચૌદ વરસ તારે જંગલમાં જવાનું છે અને ભરત રાજાની ગાદી ઉપર બેસશે એનો રાજ્યાભિષેક થાય રામ કે મારા મોટા ભાગ્યે માતા પિતાની આજ્ઞા પાળવીએ તો મારી પરમ ફરજ છે મારા પિતાની ઈચ્છા પૂરી કરવી એ મારી પરમ ફરજ છે દશરથ રાજા કશું બોલી નથી શકતા અને રામ ત્યાંથી સીધા કૌશલ્યાજી પાસે જાય છે કૌશલ્યાજીને બહુ આનંદ છે કે મારો દીકરો ગાદ્ય બેસવાનો જ આજે ત્યાં જઈને રામ જ્યારે રજૂઆત કરે છે આખું કરુણ વાતાવરણ અયોધ્યાનું થયું છે તમે બધા એ કથાઓ સાંભળી છે પણ મારો સમજાવવાનો અર્થ એટલો જ છે કે એક મંથરારૂપી અર્ધ બળેલું લીલું લાકડું એક ગુમર ઘર ધૂંધ એક ધુમર ઘર ધૂંધવે અરુ એક કરત ઉજાસ અંતરે આપણે કોઈના જીવનમાં પ્રકાશ આપી શકીએ તો ભલે પણ ધુમાડો તો ન જ કરીએ આપણી અંદર તાકાત હોય કોઈના જીવનમાં પ્રકાશ આપવાની તો સંપૂર્ણ પ્રકાશ આપીને એને સાચો રસ્તો બતાવી એના જીવનમાં ભૂલેલો હોય ત્યાંથી એને સાચો રસ્તો બતાવીને ભગવાનના માર્ગ ઉપર મૂકીએ કોઈ માતા પિતાની સેવાથી દૂર થઈ ગયો તેને માતા પિતાની સેવા કરવા માટેનું આપણે શીખવાડી શકીએ તો શીખવાડીએ પરંતુ ક્યારેય કોઈના જીવનમાં અંધાધૂંધી વર્તે કોઈ પતિ પત્નીના વ્યવહારો છૂટી જાય કોઈ માતા પિતાને ઘરની બહાર મૂકી દે આવા ધુમાડા વૃત્તિઓવાળા સ્વભાવો મહેરબાની કરીને જેને ભગવાનને પામવું છે એ કોઈ મુમુક્ષુ રાખે નહીં હું કે તમે કોઈ રાખીએ નહીં ધુમાળા વૃત્તિવાળા સ્વભાવને હાવ વિદાય કરીએ આપણા જીવનમાંથી ક્યાંક ને ક્યાંક તો પડ્યા હશે ને આપણે સંપૂર્ણ ભક્તપણું જ્યાં સુધી નહીં મેળવીએ ત્યાં સુધી તો આપણી અંદર એ પડ્યું હશે ને એનું સંશોધન કરીને આપણે કાઢવા પડશે ધુમાડા વૃત્તિના સ્વભાવને નિવૃત્તિ આપીએ અને સાથે એટલા સજાગ રહીએ કે ધુમાડા વૃત્તિવાળો વ્યક્તિ આપણા જીવનમાં ધુમાડા મૂકી ન જાય આપણી આંખોમાં ધુમાડા ન મૂકે આપણી જ્ઞાન શક્તિમાં ધુમાડા ન મૂકે આપણી ક્રિયાશક્તિમાં ધુમાડા ન મૂકે આપણી ઈચ્છા શક્તિમાં ધુમાડા વૃત્તિ ન આવી જાય એનું પણ આપણે ધ્યાન રાખીએ સાવધાન પણ રહીએ અને સાથે સાથે સાવચેત પણ રહીએ સાવધાન બીજાથી સાવધાન રહીએ અને બીજાના જીવનમાં આપણા જીવનમાં કાંઈક થોડો ધુમાડો હોય તો બીજાની આંખો એનાથી બળવા ના લાગે બીજાના હૃદય બળવા ના લાગે એની પણ તકેદારી રાખીએ આપણે જ એનાથી દૂર રહીએ કે મારું જીવન થોડું ધુમાડાવાળું છે અને અડશે તો ધુમાડો લાગશે સુખે એથી કોઈ ભગવાનની માનસી કરતો હોય ભગવાનનું વજન કરતો હોય પૂજા કરતો હોય ને એક ધુમાડો મૂકી દે ને આખું એની માનસી પૂજાને ભક્તિને બધું પૂરું કાંઈ મળે નહીં બધેથી લુખો થઈ જાય આવું કાર્ય કોઈ દિવસ ભગવાનનો ભક્ત ન કરે સમજણથી સત્સંગ કરીએ એક બહુ સારો પરિવાર પરિવારની અંદર માતા પિતાને એક યુવક હતો યુવકના લગ્ન થયા ઘરમાં નવ વધુ આવી આનંદ થી આખું ઘર ગુંજવા લાગ્યું નવી આવેલી વહુ બધાની બહુ સાર સંભાળ રાખતી ઘરના બધા સભ્યો ઘરના નવા સભ્યના આગમનથી આનંદમાં હતા કે ચાલો ભાઈ મારા દીકરાના લગ્ન થયા નવા વહુ આવ્યા પણ એકમાત્ર યુવાનની માતા એટલે સાસુમાં એકલા ઉદાસ રહેતા હતા અને સાસુમાં ને વહુને ખબર નહીં થોડું પહેલેથી જ એવું છે અને એ ખબર નહીં એવી કહેવત કેમ થઈ ગઈ નહીં તો જો સમાજમાં સાસુ વહુ બેય જો મા દીકરીની જેમ રહે તે કહેવત એવી થાત નહીં પણ એવું કાંઈ નહીં થતું હોય એના કારણે જ કહેવત એવી થઈ ગઈ યુવકના પિતાએ થોડાક દિવસમાં ખબર પડી કે વહુ આવ્યા પછી એમની પત્ની ઉદાસ થઈ ગઈ છે પત્નીની ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઈ નહોતું ત્યારે એ ભાઈએ પોતાની પત્નીને પૂછ્યું કે હું જોઈ રહ્યો છું કે વહુ ના આવ્યા પછી તું થોડી ઉદાસ થઈ ગઈ છે આ માટે કોઈ ખાસ કારણ ખરું આ બધું છે ને જીવની અહંવૃત્તિનું કારણ છે હવે જે દિવસે ઘરમાં એક જ સ્ત્રી હોય એટલે કે માની લો કે આ અહીં આ જે વાત છે કે માતા પિતાને એનો દીકરો તો આખા રસોડાનો વહીવટથી માંડીને બીજું બધું જે હોય અનાજ પાણી કેમ ભરવું શું છે બીજું કંઈ દેશમાં તો જે પહેલાંના જમાનામાં તો કંઈ બાઈઓ બીજે કંઈ બહાર જોબો કરવા જતી નહીં તો એને ઘરની અંદર અનાજ કેમ ભરવું શું રસોઈ કરશું કેટલું તેલ રાખશું આ બધું એને આયોજન કરવાનું હોય એ આયોજન ઘરનું આખું આયોજન ગૃહિણી એટલે કે સ્ત્રી કરતી હોય હવે ઘરમાં દીકરાના વહુ આવે એટલે એ આયોજનની અંદર આયોજક કેટલા થઈ ગયા બે થયા હવે બે થયા એટલે પેલી વહુ છે થોડી ગ્રેજ્યુએટ થઈને આવી હોય ભણી ગણીને આવી હોય થોડું કંઈક એના ઘરમાંથી શીખીને આવી હોય તો એના ઘરમાં શીખીને આવી હોય તો એના ઘરની અંદર કદાચ આના કરતાં અપગ્રેડ હોય બધી સિસ્ટમ તો એ આ ઘરમાં પણ અપગ્રેડ કરવા માટે થોડો પ્રયત્ન કરે એટલે એના સાસુમાંથી એને માનો કે માટલું એના સાસુમાં અહીં મૂકતા હોય તો વહુને એમ થાય અહીં મૂક્યું હોય ને તો બહુ સરસ લાગે ને આજુબાજુમાં બે કુંડા ગોઠવી દે તો બહુ સારું ઘર લાગે પણ સાસુમાને તરત ત્યારે એમ થાય હોય કાંઈ નહીં તમે જોવો તો મોટે ભાગના પ્રસંગોમાં બહુ જાજુ ઊંડું હોતું નથી પણ એટલું જ કે તું કોણ ફેરવવા વાળિયા પહેલાં દાન લેવા કોઈ બ્રાહ્મણ આવતો હોય સાસુમાં આપતા હોય અને હવે વહુ ઘરે હોય અને સાસુમાં મંદિર ગયા હોય તો વહુ દઈ દે બ્રાહ્મણને તો ઓલો બ્રાહ્મણ દાન લઈને જતો તો હામે મળ્યો એ ક્યાંથી લઈને નીકળ્યો કે અરે માજી તમારા ઘેરથી કોને આપ્યો તમારી વહુ છે ને એને એ હાનિ આપે હાલ પાછો કે પાછું ઘરે જઈ ઓલા પાયાથી ભિક્ષા આપેલી પાછી લીધી લીધા પછી ઓલો બ્રાહ્મણ કે પણ માજી મારે આ માંડ માંડ મળ્યું ને તમે તો કે હું તને વધારે દઈશ પણ દઉં તો હું દઉં એ ક્યાંથી દે હવે આમાં શું હતું તમારા ઘરમાંથી કોઈ ભિક્ષુકને અનાજ આપવું તમે આપો કે તમારી વહુ આપે શું ફેર પડે છે પણ ઘણી વખત આવી અહમ વૃત્તિઓ આવી અહમ વૃત્તિઓ આપણે કેટલા સમજણવાળા કહેવાતા હોઈએ ભક્તિવાળા કહેવાતા હોઈએ પણ આવી સમજનો વિના વહુ હોય કે સાસુ હોય કોઈ વખત આની સમજણ ક્યારેક આની અનુસમજણ કેટલું મોટું વૈષમ્યતા સર્જે કેટલી મોટી વૈષમ્યતા સર્જે માટે થોડુંક જીવનમાં સમજણવાળું જીવન જીવતા શીખવું એકલા સ્વભાવે યુક્ત જીવન એ તો આપણા જીવનને ખલાસ કરવા વાળું બને સ્વભાવે યુક્ત જીવન નહીં સમજણયુક્ત જીવન જીવીએ સ્વભાવે યુક્ત જીવન તો આપણે સત્સંગી નહોતા થયા સાધુ નહોતા થયા ત્યારે જીવવાનું જ હતું આખું જગત જીવે સ્વભાવેયુક્ત જીવન એ જીવન જીવવાથી શું ફર્ક પણ સ્વભાવને ઓળખીને ધીરે 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 ટાળી કેવળ મહારાજને ગમે એવો સ્વભાવ કરવો છે આવું જ્યારે આપણે કરીશું ત્યારે મહારાજ રાજી થશે ત્યારે મહારાજ રાજી થશે ઘણાને એવો સ્વભાવ હોય કે હું તો જે કરું બધું બરાબર જે બોલું એ બરાબર જે કાંઈ મારી ક્રિયા બધી બરાબર આવો સ્વભાવના રાખો વિચાર કરો વિચાર કરો સંભાવનાનો વિચાર કરો આપણા વર્તવાથી આપણા બોલવાથી આપણું કંઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારની આપણી મુમેન્ટથી શું આનું પરિણામ આવશે આપણને ખબર હોવી જોઈએ ભગવાનને આ ગમશે કે નહીં ગમે એની આપણને ખબર હોવી જોઈએ મોટા મુક્તોને ગમશે કે નહીં એની આપણને ખબર હોવી જોઈએ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તમારા માતા પિતાને ગમશે કે નહીં ગમે તમને ખબર હોવી જોઈએ વર્તે તો એને કોઈ દી નુકસાન ના થાય ઓલા ભાઈ બહુ બુદ્ધિશાળી હતા પત્નીને પૂછ્યું કે તું ઉદાસ કેમ રહે છે બહુ ના આવ્યા પછી આનંદ થવો જોઈએ આટલી સરસ ઘરનું બધું કામકાજ કરે છે કાંઈ બીજી ઉપાધિ નથી રસોઈ કરીને આપણને જમાડી દે છે બધાને હાચવે તું કેમ ભાવ ઉદાસ થઈ ગઈ છે ઓલા રસોઈ કર દેતા હોય જમાડ દેતા હોય બધું કરતા હોય ને પણ પ્રોબ્લેમ એટલો જ હોય કે સાસુમાને એમ હોય કે અત્યાર સુધી મારે જે કરવું એ કરે આવે તો એ ભીંડાનું શાક બનાવે ભીંડાનું જમવાનું રીંગણાનું બનાવત રીંગણાનું જમવાનું આવું થોડું મને પૂછવું જોઈએ કે બા હું કરવું બા હું કરું બા હું કરું પણ હવે બાને ને પાંચ વખત પૂછ્યું છઠ્ઠી વખત ના પૂછ્યું એટલે બા ઉદાસ થઈ ગયા કોઈ વાર વહુ ઉદાસ થઈ જાય બે બાજુનો છે પત્નીએ કહ્યું તમે કોઈ નોંધ લીધી લગ્ન પછી આપણો દીકરો સાવ બદલાઈ ગયો છે વહુ તો બરાબર છે પણ દીકરો બદલાઈ ગયો છે શું થયું ભાઈ પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો હતો પણ હવે તો એને મારા માટે ટાઈમ જ નથી ક્યારેક ક્યારેક વાતો થાય જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઈને એના સસરાને ત્યાં જતો રહેશે મારા કરતાં તો એની સાસુ સાથે વધારે વાતો કરે છે મને એવું લાગે છે આપણો દીકરો હવે અડધો એની સાસરાનો થઈ ગયો છે અને બસ બસ આ બધા વિચારોથી હું બેચેન રહું છું આ દુખતું હતું પેટમાં જોયું આ ધુમાડો થયો ને પેલા ભાઈએ પોતાની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું તારી વાત બિલકુલ સાચી છે હું જોઉં છું કે દીકરો સાસરે જતો રહેશે હવે આપણો દીકરો પૂરેપૂરો આપણો નથી રહ્યો પણ મારે તને એક વાત પૂછવી છે તને એવું લાગે છે કે આપણી વહુએ આપણા ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાખ્યું છે ત્યાર પેલી છોકરાની મા બોલી ના બિલકુલ નહીં એ તો સ્વભાવની બહુ સારી છે મારું તમારું બહુ સારું ધ્યાન રાખે છે ત્યારે છોકરાના બાપાએ હસતા હસતા કહ્યું ગાંડી કોઈ બીજાની દીકરી પૂરેપૂરી આપણી થઈ જતી હોય તો પછી આપણો દીકરો અડધો એનો થાય તો એના માતા પિતાને થાય એમાં આપના ઉદાસ થોડું થવાનું હોય કોઈની દીકરી આપણી આખી દીકરી થઈ ગઈ આ ઘર માટે જ આવે જીવવા લાગી ત્રણસો ને દિવસ તો આપણો દીકરો વરસમાં પાંચ વખત એમનો અડધો દીકરો થાય તો રાજી થવું જોઈએ ને આવી સમજણવાળો જો ગ્રહસ્થ આશ્રમમાં બધાય હોય તો કોઈ દુઃખ થાય કોઈ દુઃખ થાય કોઈ દિવસ દુઃખ ના થાય વહુ એવું સમજે કે મારા માતા પિતા હોય તો હું કેવી કાળજી લઉં એની તો કદાચ મારા સાસુમાં કાંઈ બોલી ગયા મારા સસરા કાંઈ બોલી ગયા પણ તો મારા માતા પિતાની જગ્યાએ છે હવે આ ઘરમાં મારે ત્રણસો દિવસ રહેવાનું છે એવું જો એ સમજે તો કોઈ દી લાકડા ધૂંધવાય નહીં નહીં તો ધુમાડો ધુમાડો ને ધુમાડો અને ધુમાડો થાય ધુમાડો લાગે ના હરખું બળે ના હરખી રાખ થાય ના રસોઈ પાકે બધું કાચે કાચું રહે માટે આપણા જીવનની અંદરથી લીલા લાકડા રૂપી અનહમજનને કાઢવી શુભ ગુણ વિનજન સુખ કો દલ દલહી ન કીજે દોડ પેખી ગુણ નિજ પિંડકો અરૂપી છે કરના કોડ શુભ ગુણ વિના ક્યારેય પણ સુખ થતું નથી દલહી ન કીજે દોડ ખોટા દોડ ના કરશો પહેલાં સ્વામી કે પોતાના જીવનમાં સારા સદગુણોને કેળવો પેખી ગુણની જ પિંડકઆરું પીછે કરના કોડ પહેલાં પોતાના અંતરમાં તપાસો મારામાં શું છે એને તપાસ્યા પછી કોડ કરો કે આપણને કોઈ ચાહે કે આપણા જીવનને કોઈ ચાહે આપણી સાથે કોઈ હળી મળીને રહે એની માટે પહેલાં શુભ ગુણને આપણે આપણા જીવનમાં કેળવવા પડે છે સારા ગુણોને કેળવવા ભગવાન રાજી થાય ભગવાનના ભક્તો રાજી થાય તમે આશ્રમમાં છો તમારા વડીલો જેને તમારી પાછળ સમય વિતાવ્યો છે જેને તમારી પાછળ પોતે પેટે પાટા બાંધીને તમને સારી રીતે ભણાવ્યા ગણાવ્યા હોય તમારા માટેને મજૂરી કરી હોય તમારા માટે ભૂખ્યાર્યા હોય એવા માતા પિતા વડીલો એ બધાએ રાજી થાય એવું તમારે વર્તવું જોઈએ એવા શુભ ગુણ કેળવવા જોઈએ સત્સંગ મધ્ય પણ આપણે એવા શુભ ગુણ કેળવવા જોઈએ સ્વામી એવું તે જ ગુણ વર્ણનમાંથી આપણને શીખવાડે છે વીસ કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જે શ્રી ગણશ્યામ મહારાજ